नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में आतु 14मू काव्य के जेनु नाम है उड़े रे गुलाल। आ काव्यना रचयिता है नटवर पटेल। तो आज आप आ काव्य अभ्यास करवानो छे। आ काव्य में होली तहेवार है ये दर्शावामां आव्यो छे कि होली तहेवार समय होली तहेवार ने टाणे वातावरण केवू होय, बाळको अने घेरैयाओ बधा एकाबीजाने रंगो उड़ाड़ता होय, पछी सांजना समय होलिका दहनों आखो गामना चोक वच्चे छे ए प्रोग्राम आखो गोठववामां आवे, होलिकानुं दहन करवामां आवे, लोको तेमां श्रीफळ ने बधुं नाखता होय अने धाणी ने पतासा ने एवुं बधुं वेचता होय। तो आ तहेवारनुं छे ए आ काव्यमां वर्णन करवामां आव्युं छे। आ काव्यमां कविए जुदा जुदा उत्सवों पैकी होळी धूळेटीनी उजवणीना प्रसंगनुं सुंदर वर्णन कर्युं छे। ભારતમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે, એમાંના આ હોળીના તહેવારનું છે એ સુંદર રીતે અહીં લેખકે વર્ણન કરેલું છે કે હોળીના તહેવારમાં લોકો કઈ રીતના ઉજવતા હોઈએ। હોળીના તહેવારમાં જે ઘેરૈયાઓ છે એ ઘરે ઘરે રંગ ઉડાડવા માટે જાય છે। આ ઘેરૈયા આ જે ઘેરૈયા છે એનું ટોળું છે એ હોળીના સમયમાં ઘેલું થાય એટલે કે તે ખૂબ મસ્તીખોર બની જાય અને લોકોને રસ્તા ઉપરથી નીકળતા લોકોને પણ તેઓ કલરથી રંગી નાખે છે। તો આજે ઘેરૈયા આજના હોળીના દિવસે કોઈનું માનતા નથી, તેને મન પડે એને રંગે છે અને મન પડે તેને રંગ ઉડાડે છે, કારણ કે આજનો દિવસ એનો દિવસ છે। તો આ કાવ્યમાં એનું જ વર્ણન કરવામાં આવેલું છે। તો ચાલો હવે આપણે કાવ્યની સમજૂતીમાં આગળ વધીએ। ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ, હોળીનો દિવસ છે અને ઘેરૈયાની ટોળી છે એ આવી રહી છે અને તે શું કરે છે તો કે રંગ છે એ ઉડાડી રહી છે। ઘેરૈયાની આવી ટોળી ઉડે રે ગુલાલ, આલો પૈસો આજે હોળી ઉડે રે ગુલાલ, એ છે એ પૈસા પણ લોકો ઘેરૈયાઓને આપે છે, જે પછી લોકોને જે દેવું હોય તે પણ હોળીના દિવસે આ ઘેરૈયાઓ છે એ લોકો પાસેથી પૈસા પણ ઉઘરાવતા હોય છે, એટલે રંગ ઉડાડે છે અને લોકો પાસેથી પૈસા માગે છે કે આજે અમને પૈસા આપો, આજે હોળી છે। રંગ ભરી પિચકારી લાવ્યા ઉડે રે ગુલાલ, એ બધાના હાથોમાં રંગ ભરેલી પિચકારીઓ છે અને બધાને છે એ રંગો ઉડાડી રહ્યા છે। જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ, એ ઘેરૈયાઓની ટોળી આવી રહી છે, બધા જ લોકોને રંગ ઉડાડી રહી છે અને આજે જે દોડી દોડીને ભાગી જશે, જે ઘેરૈયાઓથી દૂર ભાગી જશે એ લોકો જ આજે બચી શકશે। એટલે લેખક અહીંયા લખે છે જે દોડ્યા તે આજે ફાવ્યા, જે દોડી અને આજે ભાગી જશે ને એ બધા ઘેરૈયાઓના હાથમાં આવતા અને રંગાતા છે એ બચી જશે। જે દોડ્યા તે આજે ફાવ્યા ઉડે રે ગુલાલ, જે દોડી દોડીને ભાગી જશે એ જ બધા આજે કોરા રહેશે, બાકી ઘેરૈયાઓ આજે બધાને પકડી પકડી અને રંગી નાખવાના છે। કાકાની ઉછાળી ટોપી ઉડે રે ગુલાલ, રસ્તા ઉપરથી જે લોકો નીકળે છે એને તેઓ રંગો ઉડાડે છે અને બધાની મસ્કરી પણ કરતા જાય છે। કાકાની ઉછાળી ટોપી, કાકાની ટોપી છે એ ઉછાળી છે અને રંગ છે એ ઉડાડે છે। ટોળાએ મરજાદા લોપી ઉડે રે ગુલાલ, કાકાની ટોપી ઉછાડી અને આ ટોળું આજે ઘેરૈયાઓની જે ટોળકી છે એણે મરજાદા, મરજાદા એટલે મર્યાદા, મર્યાદા છે એ ઓળંગી નાખી છે। ખજૂર ધાણી શ્રીફળ માગે ઉડે રે ગુલાલ, હોળીના તહેવારમાં આજે ઘેરૈયાઓ જે રંગ ઉડાડવા માટે જતા હોય તેને જુદા જુદા ઘરેથી લોકો છે કોઈ ખજૂર આપે છે, ધાણી આપે છે, શ્રીફળ આપે છે। આ એક હોળીના દિવસોમાં અપાતી આ બધી ઘેરૈયાઓને અપાતી આ બધી ખાવા પીવાની વસ્તુઓ છે કે જે રસ્તામાં ખાતા પણ જતા હોય અને બધાને રંગો છે એ ઉડાડતા જતા હોય, તો લોકો તેમને શું આપી રહ્યા છે તો કે ખજૂર, ધાણી અને શ્રીફળ એ લોકો પાસે માગી રહ્યા છે અને લોકો બધા એ આપે પણ છે અને આમ બધા રંગ ઉડાડતા ઉડાડતા આગળ જાય છે। મળતા લાગો વધતી આગે ઉડે રે ગુલાલ, અને આ બધી જ વસ્તુ જેવી તેમને મળે છે, ખજૂર, ધાણી, શ્રીફળ અને તેઓ પૈસા પણ માગે છે, આ બધી વસ્તુઓ એને મળે છે ત્યારે જ એ ત્યાંથી એ ઘરેથી આગળ વધે છે।
ફાફીની ભીંજી ચુદલડી ઉડે રે ગુલાલ, કાકાની રંગી ધોદલડી ઉડે રે ગુલાલ. ભાભીની ચુંદડીમાં રંગ છે એ ઉડાડી અને ચુંદડી છે એ આખી ભીંજવી નાખી છે, આખી રંગ રંગ છે એ કરી નાખી છે. અને કાકાની રંગી ધોતલડી, કાકા છે એ નીકળે છે, કોઈ પુરુષ જે શેરીમાંથી નીકળે છે એને પણ રંગી નાખે છે. આ ઘેરૈયાઓ આજના દિવસે કોઈને કોરો જવા દેતા નથી, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય. આમ ભાભીની તેઓએ ચુંદડી આખી રંગી નાખી છે અને કાકાની પણ આખી ધોતી છે એ રંગી નાખી છે. રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ, આ હોળીના દિવસે બધા એક થઈ, પછી તે ગમે તે જ્ઞાતિનો માણસ હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે જાતિનો હોય કે ગમે તે સંપ્રદાયનો હોય, હોળીનો દિવસ બધા માટે સરખો. આજના દિવસ બધા એકબીજા પ્રત્યેની જે દુશ્મની કે અણગમો છે એ ભૂલાવી અને બધા સાથે છે એ રંગે રમે છે. તો આવો આ રંગ ભર્યો અને વાલ ભર્યો તહેવાર છે એ બધા લોકો, બધી જ જ્ઞાતિના લોકો સાથે મળીને ઉજવતા હોય છે. રંગે હોળી સૌને સરખા ઉડે રે ગુલાલ, આ હોળીનો તહેવાર છે એ કોઈમાં ભેદભાવ કરતો નથી, બધાને છે એ સરખા રંગે છે. માણો આનંદ છોડી નખરા ઉડે રે ગુલાલ, આજનો દિવસ છે એ બધા સૌ સાથે મળીને, બધા જ નખરા છોડી અને બધા સાથે મળીને આનંદ માણો, કારણ કે આજે હોળીનો દિવસ છે અને હોળીનો દિવસ એ બધાને માટે સરખો છે. ને આવો સુંદર તહેવાર છે એ બધા સાથે મળી હસી ખુશીથી છે એ આપણે મનાવવો જોઈએ. તો અહીંયા આપણું આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. કાવ્યના અંતે અહીં થોડાક શબ્દાર્થો આપેલા છે, તો આપણે તે પણ જાણી લઈએ. ઘેરૈયા, ઘેરૈયા એટલે હોળી ખેલવા નીકળેલો ઘેરૈયામાંનો માણસ. આ જે રંગો ઉડાડવાવાળું જે આખું લોકોનું ટોળું હોય તેને ઘેરૈયા કહેવામાં આવે. પિચકારી, પાણીની શેડ છોડવાનો ભૂંગળી જેવું એક સાધન. મર્યાદા, મર્યાદા એટલે અદબ, સભ્યતા અથવા તો મર્યાદા. લોપી એટલે લોપ કરી અથવા તો અડગી મૂકી અથવા તો છોડી મૂકી છે. ધાણી, મકાઈને શેકવાથી જે ફૂટેલો જે મકાઈનો દાણો હોય ને તેને ધાણી કહેવાય. શેકવાથી ફૂટેલા અનાજના દાણા, અનાજના દાણા શેકીને બનાવેલી વસ્તુ. ચુંદલડી એટલે ચુંદડી, એક જાતનો ભાતીગળ રેશમી કાપડ અથવા તો લુગડું. ધોતલડી એટલે ધોતિયું અથવા તો થેપાડ્યું. નખરા એટલે ચેષ્ટા અથવા તો બીજાના ચાળા કરવા. લાગો એટલે દાપુ, હકસાઈ અથવા તો પોતાના હકની રકમ કે વસ્તુ. ઘેરૈયાઓ જે હોળીના દિવસે નીકળતા હોય રંગો ઉડાડવા માટે એ લાગો માગતા હોય. તો અહીંયા આ આપણું 14મું કાવ્ય છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ. અસ્તુ.